અમદાવાદની રાજપથ ક્લબ અને કર્ણાવતી ક્લબ આ બંને ક્લબ શહેરના બહુ પ્રતિષ્ઠિત લોકો માટે જાણીતી છે, પરંતુ સભ્ય સમાજની આ બંને ક્લબમાંથી એક બાદ એક સામે આવી રહ્યા છે વિવાદો. બિલકુલ, આ બંને ક્લબમાં કયો વિવાદ પણ સામે આવ્યો છે આવો જાણીએ. અમદાવાદની બે બહુ પ્રતિષ્ઠિત ક્લબ કર્ણાવતી ક્લબ અને રાજપથ ક્લબ હંમેશા ચર્ચામાં. બંને ક્લબમાં છે મકર રાશિ ધરાવતા બે મહાનુભાવોનું શાસન. 22,000 સભ્યો પર બે પ્રમુખનું એક ચક્રી શાસન. અમદાવાદની બે બહુ પ્રતિષ્ઠિત ક્લબ છે કર્ણાવતી ક્લબ અને રાજપથ ક્લબ. જોકે છેલ્લા કેટલાક સમયથી આ બંને ક્લબ સતત ચર્ચામાં છે. વિવાદો જાણે કે આ બંને ક્લબનો પીછો છોડતા જ નથી. પછી તે તાજેતરનો કર્ણાવતી ક્લબનો સ્વીપરની છેડતીનો વિવાદ હોય કે પછી રાજપથ ક્લબનો સ્વીમરને પટ્ટાથી મારવાનો વિવાદ હોય. સાવ તાજામાં કર્ણાવતી ક્લબમાં હમણાં સામે આવેલા એનઓસીના નોન ફાઇલિંગના કારણે ડિરેક્ટર્સ પર તોળાતી તલવારના વિવાદને પણ ગણવો પડે. જે વિડીયો વાયરલ થયો છે એ વિડીયો મેં પોતે પણ જોયો અને મેં ઇમિડિયેટલી એમાં એક્શન લેવા માટે અને ઇમિડિયેટલી અસરથી એને સસ્પેન્ડ કરેલ છે. છતાં પણ અમે તો એઝ એ મેનેજમેન્ટ અમારો નિર્ણય જ છે કે ભાઈ અમે એને સસ્પેન્ડ કર્યું છે અને 3 જણાની અત્યારે મેં કમિટી બનાવી છે અને કમિટી જે નિર્ણય કરશે એ પછી આગળની અમે કાર્યવાહી કરશું. લગભગ 22,000 સદસ્યો ધરાવતી આ બંને ક્લબમાં મકર રાશિ ધરાવતા બે શખ્સોનું એક ચક્રી શાસન ચાલે છે. કર્ણાવતી ક્લબની વાત કરીએ તો જયેશ મોદીનું અહીં એક ચક્રી શાસન છે, જ્યારે રાજપથ ક્લબમાં જગદીશ પટેલનું એક ચક્રી શાસન છે. સમય વીતતો જાય છે તેમ તેમ આ બંને ક્લબમાં સભ્યોનું આવન જાવન ઘટતું જાય છે. કારણ કે જેમ આ બંને ક્લબમાં કોઈ નવું બાંધકામ કે નવસર્જન નથી થતું, તેમ આ બંને મહાનુભાવોનું એક ચક્રી શાસન પણ જાણે કે યથાવત છે. બંને ક્લબમાં વળી સભ્યો પણ અરસપરસ છે. બંને ક્લબમાં હોદ્દેદારો પાસે જાણે કે કોઈ સત્તા જ નથી. પ્રમુખ જ એક હથુ નિર્ણયો લે છે અને પોતાના માનીતાને જ આગળ કરે છે તેવું પણ ચર્ચામાં છે. સેન્સિટિવ છે એટલે અમે એમને જ્યારે વાત કરી ત્યારે અમને એવું કીધું છે કે ભાઈ આપણે એમની જોડે બેસી ચર્ચા કરી, આ ઇન્સિડન્ટ નહીં કોઈ બીજી વસ્તુ આવી કોઈક હોય તો અમે ચોક્કસપણે એની સમજવા માંગીએ છીએ અને એના કરેક્ટિવ એક્શન્સ લેવા માંગીએ છીએ. અમારો એમપીપીનો મુદ્દો જેવો હતો કે ધી આખું સ્ટ્રક્ચર જે છે એ કોઈ બી ભય વગર મેમ્બર બી આવી શકે, માણસો કામ કરવા બી આવી શકે, એ ફિયરલેસ જે એટમોસ્ફિયર ઊભું કરેલું છે, વી સ્ટેન્ડ બાય ઇટ. સૌથી મહત્વની વાત એ છે કે ચાહે કર્ણાવતી ક્લબ હોય કે પછી રાજપથ ક્લબ, બંનેમાં 22,000 સભ્યો એક પ્રકારનો છુપો રોષ ધરાવે છે. હકીકત એ પણ છે કે વિવાદમાં રહેતી બંને ક્લબમાં સભ્યો ખુલીને કંઈ બોલતા પણ નથી. ઓફ ધી કેમેરા તો બોલવા તૈયાર થઈ જાય છે, પણ કેમેરા સામે કંઈ પણ બોલતા નથી. પરિસ્થિતિ એ છે કે જો આમ ને આમ રહ્યું તો એક દિવસ એવો પણ આવશે જ્યારે ક્લબથી દૂર રહેતા સભ્યોનો કચવાટ બહાર આવી જશે. બની શકે કે ત્યારે ક્લબની ઘણી એવી વાતો જાહેર થઈ જાય. બ્યુરો રિપોર્ટ, ઝી 24 કલાક.